So friends, let's begin a new next lecture of linear algebra. In this lecture we will see the topic of basis and dimension of a vector space. So let us first see the definition of basis of a vector space. Suppose V is a vector space and B is a B containing E1, E2 up to EN, N members. B is a subset of V. So this E1, E2 up to EN all are members of V. This B, subset B of V is said to be a basis for V if every vector of V can be uniquely expressed as linear combination of elements of B. That means for every V belongs to V. That means some vector V from the vector space V can be expressed as vector V equal to summation alpha EI. That means linear combination of EIs, member of B, where each alpha I belongs to R. That means they are scalars. Now this expression must be unique. That means if V equal to summation alpha EI and V equal to summation beta I EI, then alpha I must be equal to beta I for all I equal to 1 to n. Like a B is a subset, E1, E2, EN set. એ વી નો બેઝિસ ક્યારે કહેવાય? કે વી નો કોઈ પણ વેક્ટર આ બી ના મેમ્બર ના લિનિયર કોમ્બિનેશન થી એક્સપ્રેસ કરી શકાય અને એ એક્સપ્રેશન યુનિક હોય, એટલે એ સિવાય નું બીજું એક્સપ્રેશન ના હોય શકે. તો આપણે આ બી ને બેઝિસ કહેશું. એક્ઝામ્પલ જો આવશે એટલે ખ્યાલ આવશે આપણને. તો બેઝિસ એક કરતા વધારે હોય શકે. ધેર કેન બી મોર ધેન વન બેઝિસ ફોર અ વેક્ટર સ્પેસ, બટ ઈચ બેઝિસ હેવ ધી સેમ નંબર ઓફ એલિમેન્ટ્સ. ધેટ મીન્સ આ વી નો એક આ બેઝિસ છે, એમાં એન એલિમેન્ટ્સ છે, નંબર ઓફ એલિમેન્ટ્સ એન, ધેર આર એન નંબર ઓફ એલિમેન્ટ્સ. તો આવા જુદા બીજા એન વેક્ટર્સ નો સેટ હોય એ વી નો બેઝિસ હોય શકે, પણ એમાં નંબર ઓફ એલિમેન્ટ્સ તો એન જ રહેવાના. બે બેસિસ અલગ અલગ હોય શકે, પણ બેસિસ ની સંખ્યા, એલિમેન્ટ્સ ની સંખ્યા ઓલવેઝ સેમ રહેવાની. અને એ નંબર જે હોય બેસિસમાં, જે નંબર ઓફ એલિમેન્ટ્સ હોય, એને જ આપણે કહેશું ડાયમેન્શન ઓફ એ વેક્ટર સ્પેસ. જોઈએ ડેફિનેશન. લેટ વી બી અ વેક્ટર સ્પેસ. વી સે ધેટ ધી ડાયમેન્શન ઓફ વી ઇઝ એન, સ્મોલ એન, ઓર વી સે વી ઇઝ એન ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ ઇફ ઇટ હેઝ અ બેસિસ કન્સિસ્ટિંગ ઓફ એન એલિમેન્ટ્સ. એટલે મેં આપણે વાત કરી ને કે ભાઈ એક સરખા એલિમેન્ટ્સને સંખ્યામાં ફેર ના પડે, બેસિસ ભલે અલગ અલગ, તો એ જે સંખ્યા જે છે બેસિસ માનો એલિમેન્ટ્સની, એ એલિમેન્ટ્સની સંખ્યાને જ આપણે કહેશું એનો ડાયમેન્શન. ઇન ધીસ કેસ વી રાઇટ ડાયમેન્શન ઓફ વી ઇક્વલ ટુ એન. થિયરમ જોઈએ તો આપણે બે વસ્તુ આમાં શીખ્યા, બેસિસ કોને કહેવાય અને ડાયમેન્શન કોને કહેવાય. બેસિસ કોને કહેવાય કીધું આપણે, વી નો બેસિસ બી ક્યારે થાય, કે જો વી નો
कोई पण मेंबर कोई पण वेक्टर आना लीनियर कॉम्बिनेशन थी यूनिकली एक्सप्रेस करी शकाय तो अने डायमेंशन कोने जसु तो के जे बेसिस छे एना एलिमेंट्स ना नंबर ने एनो डायमेंशन कहेशे। थ्योरम नेक्स्ट, ए बेसिस ऑफ ए वेक्टर स्पेस इज लीनियरली इंडिपेंडेंट सेट। कोई पण बेसिस होय वेक्टर स्पेस नो, एक करता वधारे होय सके वात थई आपणे, कोई पण होय बेसिस, पण ए लीनियरली इंडिपेंडेंट सेट होय तो आपणे एने लीनियरली इंडिपेंडेंट प्रूव करशुं। लेट v बी ए वेक्टर स्पेस एंड b इक्वल टू e1 e2 अप टू en बी ए बेसिस फॉर v, तो आपणे प्रूव करशुं b इज लीनियरली इंडिपेंडेंट। पहला तो फ्रॉम द डेफिनेशन ऑफ बेसिस, एवरी मेंबर ऑफ v कैन बी यूनिकली एक्सप्रेस्ड एज लीनियर कॉम्बिनेशन ऑफ एलिमेंट्स ऑफ b। v નો કોઈ પણ વેક્ટર આના લિનિયર કોમ્બિનેશન થી બની શકે, એક્સપ્રેસ કરી શકાય અને યુનિક એક્સપ્રેસ કરે, યુનિકલી એક્સપ્રેસ કરી શકાય। તો v તો વેક્ટર સ્પેસ છે એટલે એમાં તો પેલો એડિટિવ આઇડેન્ટિટી પણ હોય, એને આપણે થીટા કહીએ છીએ। નાઉ v હેઝ અ ઝીરો વેક્ટર થીટા, સો ધેર એક્ઝિસ્ટ, તો પછી આપણે અગાઉ વાત કરી કે v નો કોઈ પણ મેમ્બર આના લિનિયર કોમ્બિનેશન થી યુનિકલી એક્સપ્રેસ કરી શકાય, તો આ થીટા પણ આના લિનિયર કોમ્બિનેશન થી યુનિકલી એક્સપ્રેસ કરી શકાય। સો ધેર એક્ઝિસ્ટ, લિનિયર કોમ્બિનેશન માટે સ્કેલર્સ લેવા પડશે, ધેર એક્ઝિસ્ટ યુનિક આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા એન બિલોંગ્સ ટુ r સચ ધેટ થીટા ઇક્વલ ટુ આલ્ફા 1 e1 પ્લસ આલ્ફા 2 e2 પ્લસ પ્લસ આલ્ફા n en, આ લિનિયર કોમ્બિનેશન છે, એટલે થીટા એક આવું e1 e2 en નું એક લિનિયર કોમ્બિનેશન બનશે અને યુનિક એક્સપ્રેશન હશે। બટ વી નો ધેટ થીટા ઇક્વલ ટુ 0 ઇન્ટુ e1 પ્લસ 0 ઇન્ટુ e2 પ્લસ પ્લસ 0 ઇન્ટુ en, આપણને આનાથી થીટા જ મળશે, કારણ કે 0 ઇન્ટુ કંઈ પણ હોય કોઈ પણ વેક્ટર તો થીટા જ બનશે, આઈ થીટા બનશે, આ બધા થીટા બનશે, તો થીટા પ્લસ થીટા પ્લસ થીટા એટલે થીટા, તો થીટા નું એક આપણ એક્સપ્રેશન છે, એક આપણ છે આપણે મેળવ્યું। તો હવે યુનિક એક્સપ્રેશન હોવું જોઈએ તો જ ઓલો બેસિસ બને, તો યુનિક એક્સપ્રેશન હોવા માટે આલ્ફા 1 ઇક્વલ ટુ 0 આલ્ફા 2 ઇક્વલ ટુ 0 આલ્ફા એન ઇક્વલ ટુ 0, ધેર ફોર આલ્ફા 1 2 આલ્ફા એન ઓલ આર 0 0। તો પછી હવે આ 0 મૂકો તો આ થીટા થઈ ગયું, સમેશન આલ્ફા આઈ આઈ ઇક્વલ ટુ થીટા ધેન આલ્ફા આઈ ઇક્વલ ટુ 0। તો આપણે જોયું કે આ રીતે આપણે થીટા લખીએ તો દરેક આલ્ફા આઈ 0 મળે છે, ધેન આલ્ફા આઈ ઇક્વલ ટુ 0। તો આ તો કોની ડેફિનેશન છે, લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટની, કયો સેટ, આ ઈ આઈ વાળો જે સેટ છે એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ બને છે। તો જ લિનિયર કોમ્બિનેશન ઇક્વલ ટુ થીટા લઈએ ત્યારે બધા સ્કેલર્સ 0 મળે, હેન્સ b ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ। નાઉ ઓલ્ટરનેટિવ ડેફિનેશન ઓફ બેસિસ, બેસિસ ની એક આ બીજી ડેફિનેશન છે, એ સબસેટ b ઓફ અ વેક્ટર સ્પેસ v ઇઝ સેડ ટુ બી અ બેસિસ ફોર v ઇફ b ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ and span of b equal to v, એ ઓલી ડેફિનેશન માંથી જ આવે છે, આપણે પ્રૂવ કર્યું કે બેસિસ ઓલવેઝ ઇન્ડિપેન્ડન્ટ હોવો જોઈએ, એટલે એક કન્ડિશન આપણે આ મૂકી b ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ, અને બીજું આપણે જોયું હતું કે v નો દરેક મેમ્બર આના લિનિયર કોમ્બિનેશન થી એક્સપ્રેસ કરી શકાય, લિનિયર કોમ્બિનેશન નો કલેક્શન એટલે સ્પાન કહેવાય, એટલે સ્પાન ઓફ b ઇક્વલ ટુ v। હવે એક બેસિસ નું એક્ઝામ્પલ જોઈએ એટલે બધું ક્લિયર થઈ જશે। વેરીફાય ધેટ ધી સેટ b ઇક્વલ ટુ સેટ ઓફ ટુ એલિમેન્ટ્સ ટુ મેમ્બર્સ, ફર્સ્ટ મેમ્બર ઇઝ 1 0, સેકન્ડ મેમ્બર ઇઝ 0 1, ધીસ ઇઝ અ બેસિસ ફોર ધી વેક્ટર સ્પેસ R2। તો આપણે ઉપર જોયું બેસિસ ક્યારે કહેવાય, પહેલા તો આને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ પ્રૂવ કરવો પડે,
અને પછી span of b equal to r2 આવી જવું પડે v એટલે r2 તો ફર્સ્ટ વી વિલ ચેક વેધર b ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ ઓર નોટ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ ચેક કરવા માટે આનો લિનિયર કોમ્બિનેશન ઇક્વલ ટુ થીટા લેવાનું લિનિયર કોમ્બિનેશન લેવા માટે બે સ્કેલર ની જરૂર પડશે આલ્ફા અને બીટા તો એ લીધા લેટ આલ્ફા બીટા બિલોંગ્સ ટુ r ટેક આલ્ફા ઇનટુ ફર્સ્ટ મેમ્બર પ્લસ बीटा इंटू सेकंड वेक्टर इक्वल टू जीरो जीरो थीटा एट जीरो जीरो आर टू नो थीटा एट जीरो जीरो देन आनो मीनिंग शू थयो आल्फा इंटू वन एट आल्फा प्लस बीटा इंटू जीरो जीरो तो आल्फा अहीं आवशे आल्फा इंटू जीरो एट जीरो प्लस बीटा इंटू वन एट बीटा तो आल्फा बीटा इक्वल टू जीरो जीरो This means alpha equal to 0 and beta equal to 0. And compare करिए तो पहला component 0 and बीजो component 0. तो बनने scalar 0 आ गया. तो बजे 0 आ गया तो b is linearly independent set. तो linearly independent बता दी तो आपने अबे बतावानु जो span of b equal to r2. तो r2 એટલે શું? r2 એટલે બે એલિમેન્ટ્સ ની ટપલ એટલે ટુ ટપલ અથવા તો પેર બે એલિમેન્ટ્સ ની પેર જે બંને એલિમેન્ટ્સ R માંથી આવે એ બી બિલોંગ્સ ટુ R એ બી આ બધા મેમ્બર થશે R2 ના હવે આ A અને B કોઈ પણ રીઅલ નંબર હોઈ શકે તો કોઈ પણ આવી પેર જે છે A B એને આ રીતે બતાવી શકાય આપણે इक्वल टू ए इंटू वन कोमा जीरो प्लस बी इंटू जीरो कोमा वन आने तमे सिम्प्लिफाई करो एटले आवी जशे ए बी तो आर टू ना कोई पण मेम्बर ने आना लीनियर कॉम्बिनेशन थी बतावी शकाय जो बी ना मेम्बर थी एटले आ मेम्बर आ बे ना बे मेम्बर ना लीनियर कॉम्बिनेशन थी बतावी शकाय तो एनो मतलब स्पान ऑफ बी इक्वल टू आर टू ते थाय छे Every vector AB of R2 can be expressed as linear combination of members of B. Therefore, span of B equal to R2. तो बनने प्रूव करियो आपने linearly independent प्रूव करियो ना span of B equal to R2. Hence, B is a basis for R2. आवा basis ने के जमा first vector तो मालियो है माँ first element one बाकी बता zero. Second vector लियो तो second element one बाकी बता zero. R3 હોય તો ત્રણ મેમ્બર હોવા જોઈએ એટલે ત્રીજો મેમ્બર લ્યો તો એમાં થર્ડ એલિમેન્ટ 1 બાકી બધા 0 એટલે ફર્સ્ટ ને સેકન્ડ 0 આવો બેસિસ જે બને છે R2 R રેસ ટુ n હોય તો આવા n મેમ્બર્સ લેવા પડે એ બેસિસ ને આપણે સ્ટાન્ડર્ડ બેસિસ કહીશું જો હવે બેસિસ માં આ પહેલો વેક્ટર લ્યો 0 1 અને 1 0 બીજો લ્યો તો બદલાઈ જશે ક્રમનું મહત્વ છે અહીંયા એટલે આમ જ લખીએ આપણે ફર્સ્ટ વેક્ટર હોય તો ફર્સ્ટ એલિમેન્ટ 1 બાકી બધા 0 સેકન્ડ વેક્ટર હોય તો સેકન્ડ એલિમેન્ટ 1 બાકી બધા 0 એ રીતે r રેસ ટુ n માં ith કમ્પોનન્ટ માટે ith મેમ્બર 1 બાકી બધા 0 In general, if EI is the vector of a vector space Rn whose ith component is 1 and otherwise 0, then S equal to E1, E2 up to En is a basis for Rn. And this basis is called standard basis of Rn. Our basis is standard basis. બીજા બેસિસ ઘણા બધા મળે હું તમને કહું અહીંયા 2,0 0,2 લઈ લો 2,0 0,1 લઈ લો તો અનેક બેસિસ મળશે આવા પણ એમાંનો આવો બેસિસ કે જેમાં આઈથ કમ્પોનન્ટ 1 બાકી બધા 0 આવો જે બેસિસ મળે છે Rn નો એને આપણે કહેશું સ્ટાન્ડર્ડ બેસિસ
तो आर थ्री नो स्टैंडर्ड बेसिस कीधो है तो 1,0,0, 0,1,0 अने थर्ड एलिमेंट 0,0,1 नेक्स्ट थ्योरम इफ ए वेक्टर स्पेस वी हैज अ बेसिस ऑफ एन एलिमेंट्स देन एनी सबसेट ऑफ वी विथ मोर देन एन वेक्टर्स એટલે કે એના ડાયમેન્શન કરતા વધારે એલિમેન્ટ્સ હોય જે સબસેટમાં ઇટ ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ સેટ કારણ કે એન વેક્ટર્સ વાળો બેસિસ જે જો એન વેક્ટર્સ વાળો છે એ તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય તો એન કરતા વધારે એલિમેન્ટ્સ તમે લો અને એવો સબસેટ વી નો તમે લખો તો એ ઓલવેઝ લિનિયરલી ડિપેન્ડન્ટ સેટ હોય એન શું છે એનું ડાયમેન્શન અથવા તો બેસિસમાં જેટલા એલિમેન્ટ્સ છે તે સંખ્યા એન તો એક આપણે બેસિસ લઈ લઈએ એન એલિમેન્ટ્સ વાળો લેટ બી ઇક્વલ ટુ વી વન વી ટુ વી એન બી એ બેસિસ ફોર એ વેક્ટર સ્પેસ વી અને આ એન એલિમેન્ટ્સ કરતા વધારે એલિમેન્ટ્સ વાળો કોઈ સબસેટ લઈએ એન લેટ S equal to W1, W2 up to Wm be a subset of V with M greater than N. એટલે કે આ જે સંખ્યા છે એ N કરતા વધારે સંખ્યાવાળા વેક્ટર્સ વધારે સંખ્યામાં વેક્ટર્સ છે તો આપણે પ્રૂવ કરવાનું થાય કે this S is linearly dependent set. Linearly dependent પ્રૂવ કરવા માટે આનો linear combination equal to થીટા લઈ અને બધા જ સ્કેલર ઝીરો નથી એક તો નોન ઝીરો છે જ એવું પ્રૂવ કરવાનું થાય તો લિનિયરલી ડિપેન્ડન્ટ કહેવાય ઈ પહેલા જે આ બી બેસિસ આપ્યો છે એના ઉપરથી શું કહી શકાય લખીએ આપણે સિન્સ બી ઇઝ અ બેસિસ ફોર વી એવરી વેક્ટર ઓફ એસ કેન બી એક્સપ્રેસ એઝ લિનિયર કોમ્બિનેશન ઓફ મેમ્બર્સ ઓફ બી જો વી ના બધા મેમ્બરને બધા વેક્ટર ને આપણે આનો લિનિયર કોમ્બિનેશન થી બતાવી શકતા હોય તો આ તો v માંથી જ આવે છે v નો સબસેટ છે એટલે આ બધા v ના જ મેમ્બર્સ છે તો v ના કોઈ પણ મેમ્બર ને આપણે બેસિસ ના મેમ્બર ના લિનિયર કોમ્બિનેશન થી એક્સપ્રેસ કરી શકાય સો એવરી મેમ્બર ઓફ s એવરી વેક્ટર ઓફ s કેન બી એક્સપ્રેસ એઝ લિનિયર કોમ્બિનેશન ઓફ મેમ્બર્સ ઓફ b તો આપણે દરેક મેમ્બર જે છે એને આપણે નામ આપણે ડબલ્યુ આઈ કહીએ તો ડબલ્યુ આઈ ઇક્વલ ટુ હવે આનો વી વન વી ટુ વી એન નો લિનિયર કોમ્બિનેશન કરવાનો છે તો આ રીતે ડબલ્યુ આઈ ને કોરસ્પોન્ડિંગ આ સ્કેલર છે એટલે આલ્ફા આઈ વન લીધો આલ્ફા આઈ વન વી વન પ્લસ આલ્ફા આઈ ટુ વી ટુ પ્લસ પ્લસ આલ્ફા આઈ એન વી એન એક એનું વી વન વી ટુ વી એન નું લિનિયર કોમ્બિનેશન થી આપણે ડબલ્યુ આઈ ને એક્સપ્રેસ કરીએ નાવ વી હેવ ટુ શો ધેટ ધી સેટ એસ ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ સેટ આપણે મૂળ તો આ એસ ને આપણે લિનિયરલી ડિપેન્ડન્ટ સેટ પ્રૂવ કરવાનો છે ફોર ધીસ તો એના માટે નવા સ્કેલર્સ લેવા પડશે આપણે કેટલા સ્કેલર્સ લેવા પડશે m સ્કેલર્સ અને આનો લિનિયર કોમ્બિનેશન ઇક્વલ ટુ થીટા થી સ્ટાર્ટ કરવો પડશે તો બીટા 1 બીટા 2 અપ ટુ બીટા m આર સ્કેલર્સ વિથ બીટા 1 w1 પ્લસ બીટા 2 w2 અપ ટુ બીટા m wm ઇક્વલ ટુ થીટા લઈને સ્ટાર્ટ કરીએ અને પ્રૂવ કરશું આપણે બીટા 1 બીટા 2 અપ ટુ બીટા m નોટ ઓલ આર 0 We will prove that all scalars beta 1, beta 2, beta m are not 0. એકાદો તો નોન ઝીરો હશે જ. આપણે ઇક્વેશન નંબર આપ્યા છે 1 અને 2. તો આ ઇક્વેશન છે 1 અને આ ઇક્વેશન છે 2. તો 1 નો યુઝ 2 માં કરીએ તો દરેક w i ને આપણે આ રીતે લખી શકશું. તો આ w1 ને એટલે આલ્ફા 1 1 v1, આલ્ફા 1 2 v2. પ્લસ પ્લસ આલ્ફા વન એન વી એન એ રીતે
W2 એટલે alpha 21 V1, alpha 22 V2, up to alpha 2n Vn. તે રીતે બધી વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરીએ તો બીટા 1 ઇન્ટુ W1, W1 મીન્સ આ ઇક્વેશન 1 પરથી, પ્લસ બીટા 2 ઇન્ટુ W2 એટલે ઇક્વેશન 1 પરથી, પ્લસ પ્લસ અપ ટુ બીટા m ઇન્ટુ Wm એટલે ઇક્વેશન 1 પરથી इक्वल टू थीटा। अबे आने थोड़ा सिंपलीफाई करिए, रीअरेंज करिए तो v1 ना जितना कोएफिशिएंट होय ये બધા લઈ ને એક સાથે લઈએ એટલે v1 કોમન આવશે, તો અહીંથી આવશે બીટા 1 આલ્ફા 11 પ્લસ બીટા 2 આલ્ફા 21, બીટા 1 આલ્ફા 11 બીટા 2 આલ્ફા 21 અપ ટુ બીટા m આલ્ફા m1 ઇનટુ v1। એ રીતે v2 બધા v2 વાળા જે છે એમાંથી કોમન કાઢીએ v2, તો બીટા 1 આલ્ફા 12 એનો કોએફિશિયન્ટ આ બન્યો ઇનટુ v2, આ રીતે vn સુધી ઇક્વલ ટુ થીટા। બટ b ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ બીકોઝ ઇટ ઇઝ અ બેસિસ, બેસિસ તો ઓલવેઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય, તો b ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ, લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય તો એનો લિનિયર કોમ્બિનેશન ઇક્વલ ટુ થીટા હોય, તો જે સ્કેલર્સ હોય છે એટલે કે કોએફિશિયન્ટ માં જે હોય સ્કેલર એ બધા સ્કેલર 0 થવા જોઈએ, સો કોએફિશિયન્ટ્સ ઓફ v1 v2 vn મસ્ટ બી 0, એટલે કે ધીસ ઇઝ 0, ધીસ કોએફિશિયન્ટ ઇઝ ઓલસો 0, ધીસ અપ ટુ ધીસ કોએફિશિયન્ટ આર 0, ધીસ 0, તો આપણને આવા સેટ ઓફ ઇક્વેશન્સ મળે। આમાં આપણે જોઈ શકીએ છીએ કે નંબર ઓફ વેરિયેબલ્સ કેટલા છે, m નંબર, સોરી આ વેરિયેબલ આલ્ફા 11 21 અપ ટુ m1, m વેરિયેબલ્સ છે, નહીં સોરી બીટા 1 બીટા 2 અપ ટુ બીટા m, આ આટલા આને આપણે સોલ્વ કરવા કરીએ બીટા 1 બીટા 2 બીટા m માટે, તો એને આપણે વેરિયેબલ્સ ગણીએ અને ઇક્વેશન જે છે ઇક્વેશન એ કેટલા થાય, n ઇક્વેશન થાય, ફર્સ્ટ સેકન્ડ nth, અને m અને n નો રિલેશન કેવો છે, m ગ્રેટર ધેન n, તો આ અને રાઈટ સાઈડ બધામાં ઝીરો છે, સો ધીસ ઇઝ ધી સિસ્ટમ, આપણે પહેલા યુનિટ શરૂઆતમાં સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન શીખ્યા એમાં આપણે હોમોજીનિયસ સિસ્ટમ ઓફ ઇક્વેશન, આ બધા ઝીરો હોય તો આ સિસ્ટમને કેવી કહેવાય, હોમોજીનિયસ સિસ્ટમ કહેવાય, એ શીખ્યા છીએ, હોમોજીનિયસ હોય અને એમાં નંબર ઓફ ઇક્વેશન્સ જે છે એના કર એ નંબર ઓફ ઇક્વેશન્સ વેરિયેબલ્સ કરતા વધારે હોય અનનોન્સ કરતા, તો એને ટ્રીવિયલ સોલ્યુશન હોય, પણ અનનોન્સ વધારે હોય અને ઇક્વેશન ઓછા હોય તો એને નોન ટ્રિવિયલ સોલ્યુશન હોય એવું આપણે ત્યારે જોયેલ, તો આ કઈક એવું છે, ધીસ ઇઝ હોમોજીનિયસ સિસ્ટમ વિથ મોર નંબર ઓફ અનનોન્સ ધેન નંબર ઓફ ઇક્વેશન્સ, હેન્સ ઇટ હેઝ નોન ટ્રિવિયલ સોલ્યુશન, નોન ટ્રિવિયલ સોલ્યુશન એટલે શું, બધા ઝીરો હોવાની જરૂર નથી, એકાદો નોન ઝીરો હોય, ધેટ ઇઝ નોટ ઓલ ઓફ બીટા વન ટુ બીટા એમ આર ઝીરો, thus s is linearly dependent set, આપણે આટલું જ પ્રૂવ જોવાનું હતું કે બધા બીટા 0 ન હોવા જોઈએ તો તરત s છે linearly dependent set કહી શકાશે। Next theorem, if v is an n dimensional vector space then any linearly independent subset of v with n vector is a basis for v, તો પહેલું થિયરમ આપણે એવું જોયું કે v નો બેસિસ
v નો ડાયમેન્શન જો n હોય તો n કરતા વધારે વેક્ટર વાળો સેટ લિનિયરલી ડિપેન્ડન્ટ હોય હવે આમાં એવું કહીએ છીએ કે n ડાયમેન્શનલ હોય તો n વેક્ટર્સ વાળો જ બીજો કોઈ સેટ તમે લ્યો પણ એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોવો જોઈએ તો ડિપેન્ડન્ટ નહીં ઇન્ડિપેન્ડન્ટ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ વિથ સેમ નંબર ઓફ વેક્ટર્સ તો એ પણ બેસિસ થશે V is an n-dimensional vector space, then any linearly independent subset of V with n vectors is a basis for V. So, let V be a vector space with dimension of V equal to n. Dimension of V equal to n matlab in a basis ma n members hova jave. So, basis lahi apne and let B equal to V1, V2 up to Vn. બેસિસ નથી લીધો આ એક બીજો સેટ લીધો છે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સબસેટ ઓફ v વિથ n વેક્ટર્સ અને આપણે પ્રૂવ કરશું કે એ બેસિસ છે તો b equal to v1 v2 up to vn b એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સબસેટ ઓફ v વી હેવ ટુ પ્રૂવ ધેટ b ઇઝ એ બેસિસ ફોર v બેસિસ પ્રૂવ કરવા માટે બે કન્ડિશન એક તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોવું જોઈએ અને સ્પાન ઓફ બી છે છે એ વી થવો જોઈએ તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ તો આપેલું જ છે આપણને હાયપોથેસિસ માં જ કે ધીસ ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ તો ગિવન ધેટ બી ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ સો ઇટ ઓનલી રિમેન્સ ટુ શો ધેટ પ્રૂવ ધેટ span of b equal to v આટલું પ્રૂવ કરીએ એટલે બેસિસ પ્રૂવ થઈ જાય તો હવે એ બતાવીએ આપણે જો આમાં n વેક્ટર્સ છે એમાં આપણે એક વેક્ટર બીજો એક એડ કરીએ લેટ v0 બી એની આર્બિટરી મેમ્બર ઓફ v ધેન એ મેમ્બર જે એડ કરીએ છીએ એનો સેટ નવો સેટ બન્યા એનું નામ આપણે s આપીએ ધેન s ઇક્વલ ટુ v0 v1 v2 અપ ટુ vn બીકમ્સ એ સબસેટ ઓફ v વિથ મોર ધેન n વેક્ટર્સ એનો ડાયમેન્શન કરતા વધારે વેક્ટર્સ છે એટલે અગાઉ થિયરમ જોયું એ મુજબ આ સેટ છે જે લિનિયરલી ડિપેન્ડન્ટ થવો જોઈએ હેન્સ s ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ સેટ કારણ કે n કરતા એક વધારે છે n મેમ્બર્સ વાળો સેટ ડાયમેન્શન એનો n છે એટલે n કરતા વધારે મેમ્બર્સ હોય તો એ લિનિયરલી ડિપેન્ડન્ટ થાય એવું આપણે અગાઉ આગળના થિયરમમાં જોયું therefore there exist અચ્છા હવે લિનિયરલી ડિપેન્ડન્ટ છે તો એની કન્ડિશન શું છે સ્કેલર્સ લેવાના એનો લિનિયર કોમ્બિનેશન લેવાનો ઇક્વલ ટુ થીટા લેવાનું અને દરેક સ્કેલર ઝીરો ના થાય એકાદો તો નોન ઝીરો હોય છે તો એ કન્ડિશન મૂકીએ therefore there exist n plus 1 સ્કેલર શું કામ n plus 1 ટોટલ મેમ્બર્સ n plus 1 છે આલ્ફા આઈ નોટ ઓલ આર ઝીરો સચ ધેટ આલ્ફા ઝીરો વી ઝીરો પ્લસ આલ્ફા વન વી વન પ્લસ પ્લસ આલ્ફા એન વી એન ઇક્વલ ટુ થીટા તો આ બધા ઝીરો ના હતા એ બધા સ્કેલર એવી રીતે આ લિનિયર કોમ્બિનેશન થીટા થવું જોઈએ કારણ કે લિનિયરલી ડિપેન્ડન્ટ છે આપણે બતાવશું વી ક્લેમ ધેટ આલ્ફા ઝીરો ઇઝ નોટ નોન ઝીરો બાકીનાનું તો ઓકે જે હોય તે પણ આલ્ફા ઝીરો ઇઝ ઓલવેઝ નોન ઝીરો શું કામ સિન્સ ઓલ આલ્ફા આર નોટ ઝીરો સો ઇફ આલ્ફા ઝીરો ઇક્વલ ટુ ઝીરો જો આ એટલું તો કીધું જ છે કે આ બધા નોન બધા ઝીરો નથી એટલે આલ્ફા ઝીરો જો ઝીરો હોય તો આમાંથી કોઈક નોન ઝીરો હોય આલ્ફા ઝીરો ઇક્વલ ટુ ઝીરો ધેન વન ઓફ આલ્ફા કે ઇઝ નોન ઝીરો
એટલે કે આલ્ફા 1 થી આલ્ફા n માંથી કોઈ એક નોન ઝીરો આવવું જોઈએ, કારણ કે એક તો નોન ઝીરો છે જ. તો હવે આલ્ફા 0 ઇક્વલ ટુ 0 હોય એવું આપણે એઝ્યુમ કર્યું છે, તો એ આમાં મૂકી દઈએ તો આ તો થીટા થઈ ગયું, ધીસ ઇઝ થીટા. તો ખાલી આટલું જ રહ્યું, કોમ્બિનેશન ઇક્વલ ટુ થીટા, આલ્ફા 1 v1 પ્લસ પ્લસ આલ્ફા n v n ઇક્વલ ટુ થીટા, વેર આલ્ફા k ઇઝ નોન ઝીરો ફોર સમ k બિટવીન 1 એન્ડ n. તો જો આમાંથી કોઈ એક નોન ઝીરો મળતો હોય અને આ થીટા થતું હોય, તો b જે આ v1 v2 vn નો જે સેટ છે ધેટ ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ સેટ, કારણ કે એક નોન ઝીરો મળ્યો, બધા ઝીરો મળે તો જ ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્ટ થાય. તો અહીંયા તો એક નોન ઝીરો મળ્યો એટલે ઇટ ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ સેટ, વિચ ઇઝ કોન્ટ્રાડિક્શન બીકોઝ b ઇઝ લિનિયર, વી હેવ એઝ્યુમ ધેટ b ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ. સો વી મસ્ટ હેવ આલ્ફા 0 ઇઝ નોન ઝીરો, એટલે આમાં આલ્ફા 0 જ નોન ઝીરો આવવું જોઈએ. ધેરફોર ફ્રોમ ઇક્વેશન 1 આલ્ફા 0 ઇઝ નોન ઝીરો નો, સો તો પછી એને આપણે એક સાઈડ લઈ જઈએ અને બાકી બધું અહીં નહીં રાખીએ, તો આ આમ જશે તો માઇનસ આલ્ફા 0 વી 0 થશે, અને માઇનસ આલ્ફા 0 વી 0 માંથી માઇનસ આલ્ફા 0 આ દરેકના ડિવિઝનમાં જશે, જે આપણે અગાઉ કરેલ કરી ચૂક્યા છે આવો પ્રોસેસ. આ બધું આમ આવશે એટલે માઇનસ માઇનસ આલ્ફા 0 દરેકના ડિવિઝનમાં આવશે, એટલે આલ્ફા 1 અપોન આલ્ફા 0 અપ ટુ આલ્ફા n અપોન આલ્ફા 0, અને માઇનસ સાઇન રહેશે. તો આલ્ફા 1 માઇનસ આલ્ફા 1 અપોન આલ્ફા 0 ને આપણે બીટા 1 કહીએ, અને બીટા 2 પછી બીટા n. તો આ બધા ઇફ યુ એઝ્યુમ બીટા જે ઇક્વલ ટુ માઇનસ આલ્ફા જે અપોન આલ્ફા 0, ધેન વી 0 ઇક્વલ ટુ બીટા 1 વી 1 પ્લસ બીટા 2 વી 2 અપ ટુ બીટા n વી n. એટલે કે વી 0 આપણે એક આર્બિટરી મેમ્બર લીધો હતો, વી નો એ એને આપણે વી 1 વી 2 વી n ના લિનિયર કોમ્બિનેશન થી એક્સપ્રેસ કરી શક્યા. સો એવરી મેમ્બર ઓફ વી કેન બી એક્સપ્રેસ એઝ લિનિયર કોમ્બિનેશન ઓફ મેમ્બર્સ ઓફ બી, ધેટ મીન્સ સ્પાન ઓફ બી ઇક્વલ ટુ વી ઇન્ડિપેન્ડન્ટ. તો હતો જ આ બીજી કન્ડિશન પ્રૂવ થઈ ગઈ બેસિસ ની, હેન્સ બી ઇઝ અ બેસિસ ફોર વી. એક આ લાસ્ટ થિયરમ છે યુનિટનું, લેટ વી બી એ વેક્ટર સ્પેસ વિથ ડાયમેન્શન વી ઇક્વલ ટુ એન, એન્ડ લેટ ડબલ્યુ બી એ સબસ્પેસ ઓફ વી. જો ડબલ્યુ છે એ વી નો સબસ્પેસ છે, વી નો ડાયમેન્શન એન છે, ડબલ્યુ નો ડાયમેન્શન ખબર નથી. Then any basis of W can be extended to a basis of V. તો W નો basis જે છે એને એમાં થોડા members એડ કરીને તમે એને V નો basis બનાવી શકો, extend કરી શકાય. આ theorem નો result નો use થશે આપણે rank nullity theorem માં આગળ second unit માં, એટલા માટે આ થિયરમને સમજી લેવું જરૂરી છે. પછી ત્યાં ડાયરેક્ટ આપણે આનો યુઝ કરશું કે ભાઈ આ જે સબસ્પેસ લીધો છે એનો બેસિસ જે છે એ આનો એક્સટેન્ડ કરીને આનો બેસિસ આપણે બનાવી શકાય એવું આપણે કહેશું ડાયરેક્ટલી. તો સપોઝ વી વી એક વેક્ટર સ્પેસ છે, એનો ડાયમેન્શન એન છે, ડબલ્યુ એક સબસ્પેસ છે વી નો, તો એની બેસિસ ઓફ W, એની બેસિસ ઓફ W એટલે W નો એક બેસિસ આપણે લેવો પડશે. કેટલો ડાયમેન્શન છે W નો ખબર નથી, ધારો કે K ડાયમેન્શન હોય તો એમાં K મેમ્બર્સ હોય. લેટ S ઇક્વલ ટુ W1 W2 અપ ટુ WK ઇઝ અ બેસિસ ફોર W. ધેન S ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ બેસિસ ની ડેફિનેશન થી, એન્ડ કોનો બેસિસ છે W નો, એટલે એનો સ્પાન W થવો જોઈએ, સ્પાન ઓફ S ઇક્વલ ટુ W. હવે આનો ડાયમેન્શન જ
a k j j, w is a subspace of v, therefore w is subset of v, right? जो w subset होय v નો અને w ને v બંને એક જ હોય તો તો s પોતે જ તે જે w નો બેસિસ કયો કે v નો બેસિસ બધું એક નું એક થયું ધેન s ઇઝ અ બેસિસ ફોર v બટ સપોઝ w ઇઝ સબસેટ ઓફ v બટ નોટ ઇક્વલ w ઇઝ સબસેટ ઓફ v બટ નોટ ઇક્વલ ધેન તો પછી એક મેમ્બર એવો હોય જે W માં ન હોય પણ V માં હોય ધેન ધેર એક્ઝિસ્ટ V1 બિલોંગ્સ ટુ V બટ V1 નોટ બિલોંગ્સ ટુ W આ V1 ને તમે આમાં એડ કરી દો વી ક્લેમ ધેટ ધી સેટ S1 ઇક્વલ ટુ W1 W2 અપ ટુ WK એન્ડ V1 ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ હવે આપણે પ્રૂવ કરશું કે આ જે V1 આપણે એડ કર્યો છે એના S1 S માં એડ કરીને S1 બનાવ્યો તો એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ બને છે એવું આપણે પ્રૂવ કરશું સપોઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ માટે એનો લિનિયર કોમ્બિનેશન લેવો પડે તો આનો લિનિયર કોમ્બિનેશન W1 ટુ WK નો લિનિયર કોમ્બિનેશન આમ લખશું અને પ્લસ V1 ને પણ કોઈ સ્કેલર થી મલ્ટીપ્લાય કરીને એડ કરવો પડશે ત્યારે બધા એનો લિનિયર કોમ્બિનેશન થયો એના ઇક્વલ ટુ થીટા રી સ્ટાર્ટ કરીએ ઇન્ડિપેન્ડન્ટ પ્રૂવ કરવા માટે અને બધા સ્કેલર ને આપણે ઝીરો બતાવીએ ફેર આલ્ફા 1 ટુ આલ્ફા કે બીટા 1 આર સ્કેલર્સ ધેન બીટા 1 ઇક્વલ ટુ 0 બીકોઝ ઇફ બીટા 1 નોટ ઇક્વલ ટુ 0 ધેન જો બીટા 1 નોન ઝીરો હોય તો શું થાય V1 ઇક્વલ ટુ આ બધું માઇનસ થશે અને અપોન બીટા 1 આવશે અગાઉ આપણે કરતા હતા એ જ તો આ WI નો લિનિયર કોમ્બિનેશન થયો એટલે S ના મેમ્બર નો લિનિયર કોમ્બિનેશન થયો તો ઇટ ઇઝ બિલોંગ્સ ટુ સ્પાન ઓફ S એન્ડ સ્પાન ઓફ S ઇઝ નથિંગ બટ W બીકોઝ S is a basis of W. So V1 belongs to W આવી ગયું which is contradiction કારણ કે V1 આપણે એવો લીધો છે કે જે W માં નથી અને V માં છે એટલા માટે બીટા 1 must be 0 બીટા 1 0 તો પછી આનો એડિશન માં આ તો થીટા થઈ ગયો એટલે કઈ એની ઇફેક્ટ નહીં આવે તો ફરી તો આ જ રહ્યું સમેશન આલ્ફા આઈ ડબલ્યુ આઈ ઇક્વલ ટુ થીટા આ રહ્યું એમાં પણ આપણે આ ડબલ્યુ આઈ નો પેલો છે લિનિયર કોમ્બિનેશન તો ડબલ્યુ આઈ વાળો મેમ સેટ કયો છે S S તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ છે બટ S ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ સો આ સ્કેલર્સ પણ 0 થવા જોઈએ આલ્ફા ઇક્વલ ટુ 0 તો એનો મતલબ અહીંથી સ્ટાર્ટ કર્યું હતું આપણે તો આલ્ફા આઈ પણ 0 આવ્યા અને બીટા 1 પણ 0 આવ્યો એટલે કે આ બધા ડબલ્યુ આઈ પ્લસ વી 1 એ બધાનો જે સેટ બન્યો છે S1 એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ છે હવે S1 લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ છે હવે જો એ જ એનો સ્પાન જો V થઈ જતો હોય તો S1 ઇઝ અ બેસિસ ફોર V કારણ કે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ તો છે જ અને એનો સ્પાન ઇક્વલ ટુ V થઈ જાય તો S1 ઇઝ અ બેસિસ ફોર V સપોઝ સ્પાન ઓફ S1 નોટ ઇક્વલ ટુ V થાય છે તો પછી ફરીથી અગાઉની આર્ગ્યુમેન્ટ પ્રમાણે એક મેમ્બર એવો લઈએ આપણે જે V માં હોય પણ S1 માં ન હોય સ્પાન ઓફ S1 માં ન હોય તો there exists v2 belongs to v such that v2 not belongs to span of s એટલે કે v2 not belongs to w1 span of s1 ને આપણે w1 નામ આપી દઈએ તો with the same argument done above we can say that the set f2 equal to w1 w2 wk and v1 v2 is linearly independent set Again, if span of S2 equal to V, then S2 is a basis for V. Otherwise, continue this process.
અને આ રીતે એક વખત તો તમે v ના બેસિસ સુધી પહોંચી શકશો, કારણ કે v ઇઝ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ, એટલે એનો ડાયમેન્શન જે હોય n હોય તો n સુધી n મેમ્બર્સ થઈ જાય અને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ મળી જાય તો ઓટોમેટિક એ બેસિસ થઈ જાય, આપણે અગાઉ બતાવ્યું છે. Since V is a finite dimensional vector space, this process must end after a finite number of steps. તો આ એક સમયે પૂરું થઈ જશે અને આપણે V નો બેસિસ ફાઇન્ડ કરી શકશું, એટલે કે દરેક, એટલે આપણે એક્સટેન્ડ કરીને V ના બેસિસ સુધી પહોંચી શક્યા, W ના બેસિસ ને એક્સટેન્ડ કરીને V ના બેસિસ સુધી પહોંચી શક્યા. Must be known to every finite dimensional vector space as a basis. તો આપણે આ યુનિટના બધા રિઝલ્ટ પૂરા કર્યા, કમ્પ્લીટ કર્યા, તો અહીંયા આપણું આ યુનિટ પણ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ યુનિટના વિડીયોઝ પછી મૂકીશું. થેન્ક યુ વેરી મચ. સ્ટે સેફ, સ્ટે હોમ, વેર એ માસ્ક વેન યુ આર આઉટસાઇડ. And wash your hands regularly with soap.